ધર્મમાં ચોમાસાના 4 મહિના ધર્મ આરાધનાના હોય છે. દરેક ધર્મના અનુયાયીઓ પોતપોતાની પરંપરા મુજબ આ દિવસોમાં આધ્યાત્મિક વાતાવરણમાં પોતાનું જીવન વ્યતીત કરીને આત્માનંદમાં મગ્ન બને છે. ત્યારે 26 જુલાઈના દિવસે પૂજ્ય આચાર્ય વિજયશ્રી રાજશેખર સુરેશ્વરજી મહારાજ, પન્યાશ્રી રાજપદ્મ વિજયજી ગણિવર્ય, પન્યાસી શ્રી રાજહંસ વિજયજી ગણિવર્ય સહિત 17 સાધુ મહારાજ અને સાધ્વીજી સોહનશ્રીજી મહારાજ, સાધ્વીજી શિલાપૂર્ણાશ્રીજી મહારાજ સહિત લગભગ 200 જેટલા સાધ્વીજી મહારાજજનો ધોળકાના કલિકુંડ તીર્થે પ્રવેશ કરશે. સામાન્ય રીતે સતત વિહારમાં રહેતા એટલે કે ખુલ્લા પગે પરિભ્રમણ કરતા જૈન સાધુ સાધ્વીજી મહારાજ ચાતુર્માસ દરમિયાન કોઈ એક સ્થળે સ્થિરવાસ કરે છે, સ્વયં ધર્મ અને આરાધના કરે છે અને અંસારી જૈનો પણ વ્યાખ્યાન, વિવિધ તપ, અનુષ્ઠાન વગેરે દ્વારા ધર્મ માર્ગે વળે છે. ચાતુર્માસ દરમિયાન જૈનોનું સૌથી મહત્વનું 8 દિવસનું પર્વ પર્યુષણ પણ ઉજવાય છે. સાંસારિક બાબતોથી મુક્ત થઈને ધર્મગુરુના સાનિધ્યમાં સૌ કોઈ અહિંસા, અનેકાંત, અપરિગ્રહ, ક્ષમા, મૈત્રી, કરુણા, જીવદયા, સાધર્મિક ભક્તિ, કલ્પસૂત્ર, અધ્યયન વગેરે તરફ વિશેષ સક્રિય બને છે. આ કારણે વિવિધ ગામ નગરોમાં વસતા શ્રાવક શ્રાવિકાઓ પોતાના સંઘમાં સાધુ સાધ્વીજી મહારાજના ચાતુર્માસની ઉત્કટ પ્રતીક્ષા કરતા હોય છે અને જ્યારે તેમનો ચાતુર્માસ પ્રવેશ થવાનો હોય ત્યારે તેમના સ્વાગત સામૈયા માટે ઉલ્લાસ અને થનગનાટ અનુભવે છે. એ દિવસે અલગ અલગ ક્ષેત્રથી રાજસ્થાન, ગુજરાત, એમપી, યુપીથી બધા આરાધક આરાધના કરવા માટે અહીંયા આવશે ને એના પછી 30 તારીખથી અમારે ચાતુર્માસની શરૂઆત થવાની છે. 26 તારીખ એ આચાર્ય મહારાજ સાહેબનો પ્રવેશનો મેઇન દિવસ છે. એ દિવસે સાહેબ સંઘમાં પ્રવેશ કરશે અને સકલ સંઘ એનું સ્વાગત કરશે ગુરુભક્તો સાથે અને 200 સાધુ સાધ્વી સાથે અને 700 શ્રાવકો છે એની સાથે એનું સ્વાગત કરશે. તમામ સાધુ સાધ્વીજીનું સામૈયું સવારે 8:30 વાગ્યે વાજતે ગાજતે કરાશે. ત્યારે સાધુ સાધ્વીજીના ચાતુર્માસ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે SH વોરા, જીવદયા પ્રેમી કુમારપાળ શાહ, શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કલ્પેશ શાહ, વસંત અદાણી સહિતના મહાનુભાવો હાજર રહેશે. આ સમગ્ર આયોજનનો લાભ અશોકભાઈ અરણાઈયા કરશે. આ દિવસે કલિકુંડ તીર્થે ચાતુર્માસ દરમિયાન અમેરિકા, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશથી 700થી વધુ આરાધકો પધારશે. કેમેરામેન મીત ભટ્ટ સાથે કૃષ્ણા દેસાઈ, GSTV અમદાવાદ. ગુજરાતી ફિલ્મ કારણે લોકો હવે ગુજરાતી ફિલ્મોમાં રસ લેતા થયા છે, એટલે જ હવે નવા વિષયો સાથે ગુજરાતી ફિલ્મ આવી રહી છે અને લોકો તેને આવકારી રહ્યા છે. બેલવેડેર ફિલ્મ્સ દ્વારા અમદાવાદ અને વડોદરા શહેરમાં શૂટિંગ કરવામાં આવેલી ફિલ્મ છેલ્લો દિવસ એક નવી શરૂઆત નામની ફિલ્મ આવી રહી છે. કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 8 મિત્રોના કોલેજ કાળ પર વણાયેલી છે, જેમાં સંબંધોના ચડાવ ઉતારની મજલ, પ્રેમ અને લાગણી, કોલેજના દિવસનો અંત અને નવા જીવનની શરૂઆતને આવરી લેવામાં આવી છે. આ ફિલ્મના શૂટિંગ માટે કેમેરો APK એક્સ રેડ ડ્રેગનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે કેમેરાનો ઉપયોગ ભારતમાં ભાગ મિલ્ખા ભાગ, કિક અને PK ફિલ્મમાં કરાયો હતો. આ ફિલ્મ ઓક્ટોબર મહિનામાં ગુજરાતના 100 અને મુંબઈના 15 સ્ક્રીન પર જોવા મળશે. છેલ્લો દિવસ જે ફિલ્મ છે એ ફિલ્મ યુથ ઓરિએન્ટેડ છે. ફિલ્મમાં કોલેજની એક આપણે જર્ની બતાવી છે. ફિલ્મમાં કોલેજના છેલ્લા વર્ષનો એક ફ્રેન્ડ સર્કલ જોઈ ગયો, એટલે છેલ્લા વર્ષના પહેલા દિવસથી વાત ચાલુ થાય છે ફિલ્મની અને છેલ્લા દિવસે ફિલ્મ પૂરી થાય છે. હવે આમાં એક જર્નીમાં એ લોકોની ફ્રેન્ડશીપ, એ લોકોનું બોન્ડિંગ, એ લોકોની એક્ઝામ, એ લોકોની એક્ઝામની વાતો, પછી એક્ઝામની સ્ટડીઝ, પ્રિપરેશન, પ્રિન્સિપાલ સાથેના ઇન્ટરેક્શન, રિલેશન પ્રોફેસર સાથે, પ્રોફેસરને કેવી રીતે હેરાન કરવાના, પરેશાન કરવાના, આ બધું જ એક આપણે ટીઝિંગને બધું જ આપણે એક કવર કર્યું છે. રાજપથ ક્લબના પૂર્વ પ્રમુખ પરેશ દાણી અને પૂર્વ સેક્રેટરી JB પટેલના સમયમાં રાજપથ ક્લબને 10 કરોડથી વધુ નુકસાન થયું હોવાનો રાજપથ ક્લબના પ્રમુખ જગદીશ પટેલે આક્ષેપ કર્યો છે.
રાજપથ ક્લબના બોર્ડ ઓફ ડિરેક્ટરની મળેલી બેઠકમાં પૂર્વ મેનેજમેન્ટના કારણે કેટરિંગ, ડેકોરેશન, પાર્કિંગ કોન્ટ્રાક્ટ સહિતના કામોમાં મોટા પાયે નુકસાન થયું છે, તેમજ ERPના નામના સોફ્ટવેર માટે ક્લબ દ્વારા પેમેન્ટ ચૂકવાયું હતું. જોકે આજ દિન સુધી ક્લબમાં સોફ્ટવેર ફિટ કરાયું જ નથી અને ફૂડ કોર્ટમાં બિલોના ગોટાળા સહિત સમગ્ર મામલાની તપાસ નિવૃત્ત ન્યાયાધીશ, પ્રતિષ્ઠિત નાગરિક અને સીએમના સમાવેશની કમિટીમાં રચના કરાશે. તપાસના અંતે રાજપથ ક્લબ દ્વારા જવાબદાર સભ્યો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે, જ્યારે મૃત્યુ પામેલા સભ્યોના સભ્યપદ ટ્રાન્સફર બાબતે વિવાદ થયો છે. નિલેશ શાહ નામના વ્યક્તિએ પોતાના પિતાના અવસાન બાદ પોતાના નામની મેમ્બરશિપ કરાવી લીધી હતી. આવા કેસોની પણ કમિટીને તપાસ સોંપાશે. ૨૦૧૩ અને ૨૦૧૪માં એક ફાઇનાન્શિયલ ફ્રોડ થયેલ કે જે રૂમોમાં, જે રેસિડેન્શિયલ રૂમો છે એ રૂમોમાં કેટરિંગ બાબતે, જે કેટરિંગના બિલોમાં જે સુધારા અને જે ફ્રોડ થયેલ છે એ બાબતે બહુ જે ટૂંકા ડિટેલમાં ચર્ચા થઈ, અને ડિટેલમાં ચર્ચા થયા પછી આજે બોર્ડે નિર્ણય કરેલ છે કે ભાઈ જવાબદાર જે તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવી, એના પહેલાં એક તપાસ સમિતિ બનાવવી અને તપાસ સમિતિનો રિપોર્ટ આવે જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવી. બીજો પણ એક ERP જે રાજપથ ક્લબમાં અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં વિશ્વકોશ ભવનમાં પ્રોફેસર સુધીર ખાંડેકર દ્વારા ફોટોગ્રાફીનું પ્રદર્શન યોજાયું, જેમાં ભારતના મુખ્ય સ્થળ કાશ્મીર, લેહ, લદ્દાખ, કારગિલના વિસ્તારો, માઉન્ટ એવરેસ્ટની પર્વતમાળા, નદીઓના સંગમ વગેરે જેવી દુર્લભ સ્થળોની તસવીરો મુકાઈ હતી. આ સાથે જ નેપાળ અને હિમાલયની પર્વતમાળાના ફોટો પણ પ્રદર્શન અર્થે રજૂ કરાયા છે, જેમાં ખાસ કરીને નેપાળના ભગવાન બુદ્ધની પ્રતિમાના ફોટા પણ મૂકવામાં આવ્યા છે. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો GSTV ન્યૂઝ. નમસ્કાર.